أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. آج આપણે થોડીક મિનિટ આપણા જમાનાના ઇમામ ઉપર વાત કરશું, પણ એના પહેલા આપણે સાથે મળીને તેનું દુઆ પડે. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. علي ابن ابراهيم مهزير તે ખુશનસીબ શિયાઓમાંથી હતા કે જે તેના ઇમામ અલી સલામને ખરી રીતે ચાહતા હતા. તે હંમેશા ગમગીન હતા કારણ કે તેના ઇમામથી બહુ દૂર હતા અને તેને જોઈ નહોતા શકતા. એટલે તેની સૌથી મોટી અને મુહિમ દુઆ ખુદા કબૂલ કરે છે અને તેઓને તેના ઇમામની ઝિયારત નસીબ થાય છે. તે હંમેશા જ્યારે હજની તૈયારી કરતા હતા ત્યારે ખ્વાહિશ કરતા હતા કે શાયદ તેના મૌલા તેને દેખાઈ જશે. હર વર્ષે તેની આ ઈચ્છા હતી અને તેઓ 20 ફેરે હજમાં ગયા હતા, પણ તેના ઇમામની મુલાકાત નહોતી થતી. પણ પોતે માયુસ નહોતા થતા. આ આપણા માટે એક લેસન છે કે જે તેના ઇમામને અબાદ ચાહતો હોય, એની મોહબ્બત કરતો હોય, તે કોઈ દિવસ દેશી ના હોય, હિંમતમાં હોય. એક દિવસ અલી ઇબ્ને ઇબ્રાહિમ મહઝિયર મદીના જાય છે, રસૂલની ઝિયારત કરે છે, બીબી ઝહરા અલૈહિસ્સલામની ઝિયારત કરે છે અને અઈમાએ બકીની ઝિયારત પણ અંજામ આપે છે. પણ તેના દિલમાં એક સોચ બાકી હતું, ક્યારે મારા મૌલા મને દેખાશે. અલી ઇબ્ને ઇબ્રાહિમ મહઝિયર મદીનામાં થોડાક દિવસ રહે છે જેથી શાયદ તેના મૌલા તેને દેખાઈ જાય. પણ દિવસ જતા જાય છે, જતા જાય છે અને તેના ઇમામની મુલાકાત નથી થતી અને પોતે માયુસ થઈ જાય છે. માયુસીની હાલતમાં મક્કા તરફ જાય છે, ઉમરા અંજામ દે છે. અરફાત થઈ ગયું, મીના પણ અને આખરી તવાફ પણ થઈ ગયું. એક દિવસ અલી ઇબ્ન ઇબ્રાહિમ મહઝિયર કાને કાબાના સામે ઊભા હતા અને વિચાર કરતા હતા કે તે દરમિયાન એક નૂરાની શખ્સ નજરમાં આવે છે. તેનું નૂર તેઓને તેની તરફ ખેંચતો હતો અને તે તેના નજદીક ગયા. તે ઇન્સાન અલી ઇબ્ન ઇબ્રાહિમ મહઝિયર સાથે ગુફ્તગુ કરે છે, હાલચાલ પૂછે છે. ત્યારબાદ કહે છે, અહીંયા તમો અલી ઇબ્ન ઇબ્રાહિમ મહઝિયરને ઓળખો છો? અલી ઇબ્ન ઇબ્રાહિમ જવાબ દે છે, હા, એ તો હું છું. તે શખ્સ કહે છે, એ અલી, અલ્લાહની રહમત તારા ઉપર, તું અહીંયા શા માટે આવ્યો છે? તું શું ચાહે છે? ત્યારે અલી ઇબ્ન ઇબ્રાહિમ મહઝિયર ફરમાવે છે, હું અહીંયા મારા ઇમામની ઝિયારત કરવા માટે આવ્યો છું જે ગઈબતમાં છે. તે શખ્સ જવાબ દે છે, તારા ઇમામ તારાથી દૂર નથી, પણ તારા ગુના સબત બની ગયા છે, ઓબસ્ટાકલ બની ગયા છે તારા અને તારા ઇમામના વચમાં. જા, તારા ગ્રુપ પાસે હાઈલો જા અને અંધેરી રાતની વાત જો, તારા ઇમામનો ઇંતેજાર કર. જ્યારે રાત થઈ જશે ત્યારે હું તારી વાત જોઈશ, હજે અસ્વદ અને સફાની નજદીક. અલી ઇબ્ન ઇબ્રાહિમ મહઝિયર આટલા ખુશ હતા કે હવે તો જરૂર મારા ઇમામ મને દેખાઈ જશે. રાતની વાત જોતા હતા, સબરનો નહોતા પકડી શકતા, આટલા ખુશ હતા. જ્યારે રાત પડી જાય છે ત્યારે દોરતા દોરતા તેઓ તે જગ્યામાં પહોંચી જાય છે. તે ખૂબસૂરત શખ્સ તેઓની વાત જોઈ રહ્યા હતા અને તેઓને તેને સાથ લઈ ગયા. અલી ઇબ્ન ઇબ્રાહિમ મહઝિયર બયાન કરે છે, અમો હાઈલા હાઈલા જ્યાં સુધી કે તાઇફ આવી ગયું ત્યારે તે નૂરાની શખ્સ મને કહે છે, એ અબુલ હસન. તે અલી ઇબ્ન ઇબ્રાહિમ મહઝિયરની કુનિયત હતી. આપણે અહીંયા જરાક ચહેરી જાય અને નમાઝ શબ પરે.
અમે નમાઝે સુબહ પણ પઢ્યા અને પછી અમે પાછું ચાલવાનું શરૂ કર્યા. અમે એક ખૂબસૂરત વાલેમાં પૂગ્યા. અહીંયા એક તોત હતું, એના અંદરમાંથી નૂર નીકળતું હતું. તે શખ્સ મને કહે છે, એ અલી ઇબ્ન ઇબ્રાહિમ મહજર, આ વાલેમાં ફકત મોમિનીન જ આવી શકે છે. ચાલ મારી સાથ, તારા ઘોરાને મૂકી દે અને ચાલ. જ્યારે અમે તોતના નજીક પહોંચે છે ત્યારે તે ખૂબસૂરત શખ્સ મને કહે છે, તું અહીંયા જરાક ઇંતજાર કર. અને તેઓ અંદરમાં દાખલ થઈ જાય છે. હું વિચાર કરતો હતો કે શ્યામા ઈ તોતના અંદર મારા ઇમામ છે, પણ મને ગરવાની રજા નહીં મળે તો? આટલો લાંબો રસ્તો કરીને, આટલી ઇંતજાર કરીને મને રજા નહીં મળે તો? ત્યારે તે ખૂબસૂરત શખ્સ પાછું નીકળે છે અને મને કહે છે, તું ખુશનસીબ છો એ અલી, ઇમામ અલી સલામ તને રજા આપે છે તેની પાસે જવાનું. હું તોત તરફ ગયો, દાખલ થયો અને મારા ઇમામ અલી સલામને સલામ કર્યો. મારા ઇમામ મને જવાબ દે છે અને કહે છે, એ અલી, અમો દિવસ અને રાત તમારી વાત જોઈ રહ્યા હતા, તમે શા માટે આટલી વાર લગાવેરા અહીંયા આવવાની? અલી ઇબ્ન ઇબ્રાહિમ મઝિયર જવાબ આપે છે, એ મોલા, હું આટલી કોશિશ કર્યો તમારી મુલાકાત કરવા માટે, પણ મને કોઈ ના મળ્યું કે જે મને તમારા પાસે લઈ જાય. જ્યારે ઇમામ કહે છે, કોઈ ના મળ્યું તને? ઇમામ અલી સલામ જમીન ઉપર લખે છે, ના, તું બરોબર જવાબ નથી આપ્યો. પહેલું, તું ઓક્યુપે હતો પૈસા ભેગા કરવામાં. બીજું, તું ગરીબોના સામે ફખર કરતો હતો. અને ત્રીજું, તું ખતે રહેમી કર્યો. મને કે, આ બધું કરવા પછી તું મને કહી શકે છે કે કોઈ ના મળ્યું તને કે જે મારા પાસે તને લઈ આવે? જ્યારે ઇબ્રાહિમ ઇબને અલી ઇબને ઇબ્રાહિમ મહઝિયર કહે છે, મારું સર ઝૂકી જાય છે અને રોઈને હું મારા મૌલાને કહું છું, એ મૌલા, મને માફ કરો, મારા ગુનાથી હું શર્મિંદા છું, મને માફ કરો મૌલા. જ્યારે મૌલા જવાબ દે છે, એ અલી ઇબને ઇબ્રાહિમ મહઝિયર, અગર જો અમે તમને માફ ના કરતા હોત તો ઇન્સાનોમાં કોઈ બાકી ના હોત સિવાય ખાસ શિયાઓ. અને મારા ખાસ શિયાઓ તે છે કે જેના ફેલ આક્ષો તેઓની જબાન સાથે એગાયેલ હોય, એમાં કોઈ ફરક ના હોય. તો કન્ક્લુઝનમાં આપણે કહી શકીએ છીએ કે આપણું અલ અજલ કહેવું સિવાય જબાનમાં ના હોવું જોઈએ. આપણા આક્ષોથી આપણને દેખાડવું જોઈએ કે આપણે આપણા જમાનાના ઇમામના સાચા શિયાઓ છે. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.